રાજપીપળામાં વન મહોત્સવના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા પર પ્રહાર કર્યા. કાર્યક્રમમાં ચેતર વસાવાની ગેરહાજરી પર મનસુખ વસાવાએ પ્રહાર કર્યા. ધારાસભ્ય જંગલો કાપી ખેડાણ કરાવે છે તેવો આક્ષેપ મનસુખ વસાવાએ કર્યો છે. પોતે પણ જંગલની જમીન પર ઘર બનાવી દીધું, વૃક્ષો કાપીને પોતાનું ઘર બનાવી દીધું હોવાની વાત મનસુખ વસાવાએ કરી. મારી પાસે માહિતી છે, ગેરહાજર અધિકારીઓનો પણ મનસુખ વસાવાએ ઉધડો લીધો. હિત એમના હૈયે વસેલું હોત તે ચોક્કસ એમને આવું જોઈતું હતું. એ પણ ટોકર કર્યું છે અને કેટલીક જગ્યાએ એમને પોતે પણ એના સગા સંબંધીઓએ જંગલ કાપીને ખેડાણ કર્યું છે. મારી પાસે આધાર પુરાવા છે એટલે હું બોલું છું. મારે કોઈને ઉતારી પડવાની જરૂર નથી. એક ધારાસભ્ય તરીકે, આગેવાન તરીકે આ પ્રકારનું કાર્ય કરશે તો પછી સામાન્ય માણસ પણ એમાં જોડાશે. પણ જંગલો કાપીને, વૃક્ષો કાપીને નવું ખેડાણ કરવું એ બરોબર નથી. પોતાએ એમને પણ એના ઘર જંગલ કાપીને ઘર ઊભું કરી દીધું છે તો આ પ્રકારનું નહીં કહે. એક આગેવાન આવું કરશે તો બાકીના લોકો એમનાથી પ્રેરણા લે છે અને જે જંગલ છે એ બધું ખલાસ કરી નાખશે. ત્યારે મનસુખ વસાવાએ ચેતર વસાવા પર પ્રહાર કર્યા હતા. ધારાસભ્ય જંગલો કાપી ખેડાણ કરાવે છે તેવો આક્ષેપ મનસુખ વસાવાએ કર્યો. મનસુખ વસાવાએ કહ્યું કે મારી પાસે પુરાવા પણ છે. પોતે ચેતર વસાવા જંગલની જમીનમાં તેમણે ઘર બનાવી દીધું, વૃક્ષો કાપીને પોતાનું ઘર બનાવ્યું હોવાની વાત મનસુખ વસાવાએ કરી છે. ચેતર વસાવાની વન મહોત્સવમાં ગેરહાજરી જોવા મળી ત્યારે મનસુખ વસાવાએ ચેતર વસાવા પર પ્રહાર કર્યા.